હેલો ફ્રેન્ડ્સ તૃષા સ્ટેસ્ટ ગુજરાતી ચેનલ પર આપ સૌનું સ્વાગત છે આપણે સ્ટફ પરોઠામાં આલુ પરોઠા પનીરના પરોઠા વટાણાના પરોઠા ઘણા બધા જાતના પરોઠા અવારનવાર બનાવતા જ હોઈએ છીએ પણ શું તમે ક્યારે ડુંગળીના સ્ટફ પરોઠાની ટ્રાય કરી છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આજે હું તમને એકદમ સરળ રીતે ડુંગળીના સ્ટફ પરોઠાની રેસીપી બતાવીશ પણ આજની આ રેસીપી શરૂ કરીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોવ તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલ બે લાઇકનને ઓલ પર કરી નાખજો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચલો શરૂ કરીએ આજની રેસીપી સૌથી પહેલાં આપણે લોટ બાંધી લઈશું જેના માટે કાથરોટમાં દોઢ કપ જેટલો ઘઉંનો લોટ લઈ લઈશું અને તેની સાથે બે ટેબલ સ્પૂન જેટલો ચોખાનો લોટ ઉમેરી દઈશું જેથી પરોઠાનું બહારનું પડ છે તે થોડું ક્રિસ્પી બને હવે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ અને બે ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ નાખીશું તમે તેલનું મોણ પણ નાખી શકો છો પણ ઘીનું મોણ નાખવાથી પરોઠાનો ટેસ્ટ સરસ આવે છે અને સાથે જ આઉટર લેયર છે તે થોડું ક્રિસ્પી બનશે જેથી ખાવામાં મજા આવશે હવે એક વખત આ બધાને બરાબર મિક્સ કરી લઈએ બરાબર મિક્સ કર્યા પછી થોડું થોડું પાણી ઉમેરતા જઈને આનો લોટ બાંધી લઈશું આપણે નોર્મલ જે પરોઠાનો લોટ બાંધતા હોઈએ તેના કરતાં થોડોક ઢીલો બાંધવાનો છે કેમ કે જો લોટ વધારે કઠણ હશે તો જ્યારે આપણે સ્ટફિંગ ભરીને વણીશું તો કિનારી પરથી ફાટતું જશે અને બહુ ઢીલો હશે તો સરખું વણાશે નહીં એટલે લોટ મીડિયમ બાંધવો ખૂબ જ જરૂરી છે તો જો એકદમ પરફેક્ટ લોટ બંધાઈ ગયો છે હવે આની ઉપર પણ આપણે થોડુંક ઘીનું મોડ લગાડીને આને કેળવી લઈશું તમે અહીં પણ તેલનું મોણ લગાડી શકો છો લોટને સરસ કેળવ્યા પછી હવે ઢાંકીને આને થોડીક વાર રેસ્ટ માટે રાખી દઈએ અને ત્યાં સુધી આપણે ફટાફટ સ્ટફિંગ બનાવી લઈશું જેના માટે અહીં મેં મોટી બે ડુંગળી લીધેલી છે તમે જો નાની ડુંગળી લેતા હોય તો તમારે ત્રણ લેવાની પણ અહીં મોટી સાઇઝની લીધી છે એટલે મેં બે જ લીધી છે હવે ડુંગળીને આપણે એકદમ ઝીણા ઝીણા ટુકડામાં સુધારી લઈશું આને તમારે ચીલી કટરમાં કે ક્રશરમાં કટ નહીં કરવાની કેમકે એમાં પાણી છૂટું પડશે અને સ્ટફિંગમાં પાણી આવી જશે તો સરખું વણતા નહીં ફાવે એટલે આવી રીતના હાથેથી જ ઝીણા ઝીણા ટુકડા કરી લેવાના તો જો અહીં મેં ડુંગળીને ઝીણી ઝીણી એકદમ સુધારી લીધી છે હવે આપણે એક ખાંડણી લઈ લઈશું તેની અંદર બેથી ત્રણ તીખા લીલા મરચાં અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો નાખીને એને ખાંડી લઈશું મરચાં સાધારણ તીખા હોય તેવા લેવાના જેથી પરોઠાનો ટેસ્ટ સરસ આવે અને હવે આપણે આને ખાંડી લઈએ તો જો અહીં મેં આને ખાંડી લીધું છે હવે અહીં મેં ત્રણ ટેબલ સ્પૂન જેટલી દાળિયાની દાળ લીધેલી છે જેને મેં ડ્રાય રોસ્ટ કરી લીધી છે તેને પણ ગ્રાઇન્ડ કરી લઈએ તો જો અહીં મેં દાળિયાની દાળને પણ ગ્રાઇન્ડ કરી લીધી છે અને આવું કરકરું ટેક્સચર એનું હોવું જોઈએ ભાખરીના લોટ જેવું એકદમ સ્મૂથ પેસ્ટ આપણે નથી કરવાની લોટ જેવી હવે આપણે જે ડુંગળી સુધારીને રાખી હતી તેની અંદર ખાંડેલા આદુ અને મરચાં એડ કરી દઈએ તેની સાથે અડધા કપ જેટલી ઝીણી સુધારેલી કોથમીર નાખી દઈશું આપણે ડુંગળીના ભજીયા તો ઘણી વખત ટ્રાય કરતા જ હોઈએ છીએ પણ એક વખત આ પરોઠા ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે હવે આની અંદર અડધી ચમચી જેટલો અજમો અડધી ચમચી ચાટ મસાલો પાંચ ચમચી હળદર અડધી ચમચી લાલ મરચું પાવડર અને ચપટી હિંગ નાખી દઈશું સાથે જ એક મોટી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખી દઈએ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે ચાટ મસાલો પણ નાખ્યો છે એટલે મીઠું સાચવીને ઉમેરવાનું અને હવે આપણે જે દાળિયાની દાળને ક્રશ કરીને રાખી હતી તે આની અંદર નાખી દઈએ દાળિયાની દાળ આવી રીતના ઉમેરવાથી એક સરસ બાઇન્ડિંગ આવશે સ્ટફિંગમાં અને ખાવામાં પણ તે ટેસ્ટી લાગશે એક વખત આ બધાને બરાબર મિક્સ કરી લઈએ આને આપણે હાથેથી મિક્સ કરીશું દબાવીને જેથી ડુંગળીમાંથી જે પાણી છૂટું પડશે તેમાંથી સ્ટફિંગમાં થોડુંક બાઇન્ડિંગ આવી જશે અને બધા મસાલા એકબીજા સાથે સરસ ચોંટી જશે એકદમ દબાવતા જઈને આવી રીતના એને મિક્સ કરી લઈશું તો એકદમ ચટપટો અને ટેસ્ટી ફટાફટ બની જતું એવું આપણું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે લોટને એક વખત કેળવી લઈએ આપણા લોટને રેસ્ટ થતાં પાંચથી સાત મિનિટ જેવું થઈ ગયું છે સાહેબ લોટને કેળવીને આનો એક મોટો લુઓ તોડી લઈશું અને હવે આને કોરા લોટમાં રગદોડીને આનું પરોઠું વણી લઈએ આપણે નોર્મલી જે સ્ટફ પરોઠા બનાવતા હોઈએ તેવી જ રીતના આપણે બનાવવાનું છે પણ ડુંગળીના ઝીણા ટુકડા હોવાથી એકદમ પાતળું પરોઠું નહીં બને આની અંદર ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું આપણે સ્ટફિંગ ભરી લઈશું સ્ટફિંગ જેટલું વધારે હશે પરોઠા ખાવામાં એટલા જ સરસ ટેસ્ટી લાગશે અને હવે આને આવી રીતના બરાબર ભેગું કરી લઈએ આવી રીતના કર્યા પછી ઉપરનો જે એક્સ્ટ્રા લોટ છે તેને આપણે ટ્વિસ્ટ કરીને કાઢી લઈશું એટલે વચ્ચે લોટનો ટેસ્ટ વધારે ન આવે અને હવે કોરો લોટ છાંટીને પહેલાં આપણે હાથેથી થોડુંક આને ફેલાવી દઈશું અને પછી આપણે આને એકદમ હળવા હાથે વણી લેવાનું છે આપણે ઉપરનું પળ એકદમ પાતળું રાખીશું સ્ટફિંગ દે ખાવા લાગે એટલું આપણે પાતળું પળ કરવાનું છે જેથી પરોઠા ખાવામાં ટેસ્ટી લાગશે અને હવે એકદમ હળવા હાથે આપણે આને વણી લઈએ તો જો અહીં મેં પરોઠું વણી લીધું છે અને તમે જોઈ શકો છો કે ઉપરથી સ્ટફિંગ સરસ દેખાઈ રહ્યું છે અને આટલું થીક આપણે રાખવાનું છે બહુ વધારે થીક નથી રાખવાનું તો હવે આ પરોઠાને આપણે શેકી લઈએ તવા ઉપર આપણે પરોઠું નાખી દઈશું અને પહેલું પળ આછું થાય ત્યારબાદ આપણે આને પલટાવી દઈએ આ પરોઠાનું સ્ટફિંગ ખૂબ જ ઝડપથી બની જાય છે એટલે તમે ઈચ્છો તો સવારે બાળકોને લંચ બોક્સમાં પણ બનાવીને દઈ શકો છો હવે આ સાઈડ આપણે તેલ લગાડીને આને પલટાવી દઈશું અને બંને બાજુ મીડિયમ ફ્લેમ પર સરસ બદામી કલર આવે ત્યાં સુધી આપણે પરોઠાને શેકી લઈશું બતાવેલી સામગ્રીથી છથી સાત મીડિયમ સાઇઝના સ્ટફ પરોઠા બનીને તૈયાર થશે મીડિયમ ફ્લેમ પર પરોઠાને શેકવાથી આનો આઉટર લેયર છે તે સરસ ક્રિસ્પી થશે આપણે ચોખાનો લોટ ઉમેર્યો હોવાથી તો જો આપણું એક પરોઠું તૈયાર થઈ ગયું છે આવી જ રીતના આપણે બાકીના પરોઠા પણ તૈયાર કરી લઈએ અને હવે ગરમ ગરમ પરોઠાની ઉપર આપણે થોડુંક બટર લગાડી દઈશું બટરનો માઇલ્ડ સોલ્ટી ટેસ્ટ આવશે જેથી ખાવા પરોઠા સરસ લાગશે અને ઉપરથી થોડીક કોથમીર નાખીને એને ગાર્નિશ કરી લઈએ અને હવે હું પરોઠું કટ કરીને પણ બતાવી દઉં કે આખા પરોઠામાં આપણું સ્ટફિંગ કેટલું સરસ પથરાયેલું છે ગરમ ગરમ છે એટલે સરખું ખૂલતું નથી પણ તમે જોઈ શકો છો કે આખા પરોઠામાં સ્ટફિંગ સરસ પથરાયેલું છે તો તમે પણ એક વખત આ સ્ટફ ડુંગળીના પરોઠા જરૂરથી ટ્રાય કરજો અને આજની આ રેસીપી કેવી લાગી તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો અને જો આ રેસીપી ગમી હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી રેસીપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો થેન્કસ ફોર વોચિંગ